નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એક તરફ કેન્દ્ર સરકાર સમાન કર મુદ્દે કરીએસટી તરફ ભાર મૂકી રહી છે તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે પોતાનો જીએસટી નંબર ન હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે સંસ્થાના ચેરમેન કહી રહ્યા છે કે અમે કોઈ વસ્તુનું વેચાણ નથી કરતા એટલે જીએસટી નંબરની આવશ્યકતા રહેતી નથી વર્ષ બે હજાર સત્તર થી દેશભરમાં વેટની જગ્યાએ લાગુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ સાથે તમામ સરકારી વિભાગોને ચોક્કસ રકમથી વધુનો વ્યવસાય કરતા એન્ટરપ્રિન્યુરોએ જીએસટી નંબર લેવો ફરજિયાત છે ત્યારે એક સ્વાયત્ત સંસ્થા તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પાસે પોતાનો જીએસટી નંબર નથી સરકારી સંસ્થા હોવા છતાં સરકારી નિયમનો છડે ચોક તેમણે અમલ નથી કર્યો કરોડો રૂપિયાનો ખર્ચ કરતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટનીનું આ અંગે એવું કહેવું છે કે અમે તો ગ્રાહક છે ગ્રાહકને જીએસટી નંબરની જરૂરિયાત રહેતી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક સેવાકીય સંસ્થા છે જેમાં ખરી તો થાય છે વિદ્યાર્થીઓને ફેસિલિટી પૂરી પાડવા માટે અનેકવિધ ખરીદી થતી હોય છે અને ખરીદી જીએસટી જીએસટી પેડ કરીને થતી હોય છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક સેવાકીય સંસ્થા છે એટલે એમાં કોઈપણ જાતનું સેલિંગ કે સર્વિસીસનું બિલ બનતું નથી એટલે એ કેસમાં આપણે જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક કન્ઝ્યુમર છે અને કન્ઝ્યુમર એના ઉપયોગ માટે જે વસ્તુ લે છે એમાં જીએસટી આવે છે તે કદી પણ ક્લેમ ન થઈ શકે કેમ કે એ પોતે કન્ઝ્યુમ કરે છે એટલે કન્ઝ્યુમર જીએસટીને ક્લેમ નથી કરી શકતો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફક્ત ખરીદી થાય છે એનું કોઈપણ જાતનું વેચાણ થતું નથી કે સેવાકીય કોઈપણ બિલ બનતું નથી તો એના અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જીએસટી નંબરની જરૂર નથી એવું છે એટલે એ કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પાસે જીએસટી નંબર નથી કેમકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે એમાં કોઈપણ જાતનું વેચાણ નથી થતું કે કોઈપણ જાતની સર્વિસિંગનું બિલ થતું નથી એટલે ક્લેમ ન કરી શકાય એ માટે જીએસટી નંબર નથી લેવામાં આવે